ધોરણ 12 ઇકોનોમિક્સ તમારો આજનો પાઠ છે 10મો ઉદ્યોગ ક્ષેત્ર. સૌપ્રથમ છે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, પછી છે ઔદ્યોગિક માળખું, ત્યારબાદ ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, સરકારે લીધેલા જે પગલાં છે ઔદ્યોગિક વિકાસ માટે 10.3 એ તમારા કોર્સમાંથી નીકળી ગયેલું છે. આપણે ચાર જ ટોપિક ભણવાના છે. સૌપ્રથમ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ, ઔદ્યોગિક માળખું, વિશિષ્ટ આર્થિક વિસ્તાર અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. દુનિયાના દેશોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા એમ ત્રણ ઉત્પાદકીય ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે, જે પૈકી ઉદ્યોગ એક મહત્ત્વનું ઉત્પાદકીય ક્ષેત્ર હોય દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. ઉત્પાદન કરવાનું સૌથી મહત્ત્વનું ક્ષેત્ર કોઈ હોય તો એ ઉદ્યોગ છે. સામાન્ય રીતે વિકસિત દેશનો અભ્યાસ કરતા સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોને જો બાદ કરીએ તો મોટાભાગના વિકસિત દેશો ઔદ્યોગિક દેશો છે. એટલે જે દેશો વિકાસ કરી ચૂક્યા છે, જેનો સમાવેશ વિકસિત દેશોમાં થાય છે, એનો મોટા ભાગનો આધાર ઉદ્યોગો છે એમ કહી શકાય. દાખલા તરીકે અમેરિકા, બ્રિટન, જાપાન વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે. એવું નથી કે માત્ર ઉદ્યોગો છે એ જ દેશો વિકસિત થયા છે. જે દેશોમાં મુખ્ય વ્યવસાય ખેતી હોય એ દેશો પણ વિકસિત હોઈ શકે છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પરંતુ ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશો ખૂબ ઓછા જોવા મળે છે. ખેતી ક્ષેત્ર મુખ્ય વ્યવસાય હોય એવા ઔદ્યોગિક દેશો છે, વિકસિત દેશો છે, પણ જ્યાં ઉદ્યોગો છે એવા દેશો વિકસિત વધારે છે અને જ્યાં ખેતી છે એવા દેશો વિકસિત હોય એવું ઓછા પ્રમાણમાં જોવા મળ્યું છે. જ્યારે ઔદ્યોગિક દેશ હોય અને વિકસિત દેશ હોય તેવા સંખ્યાબંધ ઉદાહરણ જોવા મળે છે. દેશ વિકસિત હોય અને ઉદ્યોગોને કારણે વિકાસ થયો હોય એવા તમને ઉદાહરણ જાજા જોવા મળશે, જેથી વિશ્વના દેશોમાં મોટાભાગના દેશો એવું માનતા થયા છે કે ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તો તમારે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ. દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવનધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. જેથી એમ કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારવા ઔદ્યોગિકરણ જરૂરી છે. આ ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પરંતુ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ જરૂરી છે. દેશમાં ઝડપી આર્થિક વિકાસ કરવો હોય, કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો હોય અને રોજગારીની નવી નવી તકો ઊભી કરવી હોય, તેમજ જે સાધનો વણ વપરાયેલા પડ્યા છે એને કામે લગાડવા હોય અને લોકોની આવકમાં જો તમારે વધારો કરવો હોય, લોકોની આવક વધશે તો એના જીવનધોરણમાં સુધારો આવશે, આ બધા માટે તમારે ઔદ્યોગિકરણ કરવું જરૂરી છે. ઔદ્યોગિકરણ એટલે ઉદ્યોગોનો વિકાસ અને વધારે પડતા ઉદ્યોગો સ્થાપવા. શહેરોમાં તો ઉદ્યોગો છે, પણ જ્યાં ગામડામાં રોજગારી નથી મળતી ત્યાં ઉદ્યોગો સ્થાપીને તમે લોકોને રોજગારી આપી શકો છો અને ગામડાનો વિકાસ કરી શકો છો. ભારત જેવા વિકાસમાન દેશોમાં જો બેરોજગારી અને ગરીબીની જે સમસ્યાઓ છે એ હળવી કરવી હોય તો એના માટે એક જ રસ્તો છે અને એ છે ઔદ્યોગિકરણ. ઔદ્યોગિકરણમાં સૌથી પહેલું તો રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું, જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું છે.
સૌ પ્રથમ આખો ભારત દેશ ખેતી ઉપર નભતો હતો। 70-75% વસ્તી ખેતી ઉપર આધારિત હતી। પણ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો 1991 પછી, ત્યારબાદ ખેતી પરનું ભારણ ઘટવા માંડ્યું, એટલે કે ખેતી પર જે પ્રભુત્વ હતું આપણું તે ઘટ્યું છે અને ઉદ્યોગોના વિકાસને કારણે ઉદ્યોગોનું પ્રભુત્વ વધ્યું છે। તેની સામે રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે। આપણા દેશ કોઈ પણ દેશમાં મેઇન ત્રણ ક્ષેત્ર ખેતી, ઉદ્યોગ અને સેવા। સૌ પ્રથમ ખેતીનો સારો એવો હિસ્સો હતો રાષ્ટ્રીય આવકમાં, ત્યારે એટલા બધા ઉદ્યોગો હતા નહીં, એટલે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો બહુ જ ઓછો હતો। સમય જતાં ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો, ખેતી ક્ષેત્રનું પ્રભુત્વ ઘટવા લાગ્યું અને ઉદ્યોગોનું પ્રભુત્વ વધવા લાગ્યું। ત્યારબાદ ત્રીજું ક્ષેત્ર સેવા ક્ષેત્ર, એનો પણ રાષ્ટ્રીય આવકમાં ઘણો બધો હિસ્સો છે। અર્થતંત્રના પ્રાયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં પણ તે પૂરતો છે તેમ કહી શકાય નહીં। 1951માં રાષ્ટ્રીય આવકના 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો, જ્યારે 2013-14માં રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે। તો એવું કહેવા માગે છે કે જ્યારે 1951માં ઉદ્યોગો 16.6% હિસ્સો આપતા હતા, એ 60 કે 65 વર્ષના ગાળામાં વધવો જોઈએ એની જગ્યાએ વધીને માત્ર 27% થયો છે, જે વધારો બતાવે છે પણ ખૂબ જ ઓછો વધારો બતાવે છે, જેના પરથી આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે। અહીં એ પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે, એટલે સેવા ક્ષેત્ર પણ આપણા દેશના વિકાસમાં ફાળો આપે છે અને સેવા ક્ષેત્રનો વિકાસ કરવા માટે પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વિશેષ રહ્યો છે। ઉદ્યોગોનો વિકાસ થાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવામાં વાહન વ્યવહારની જરૂર પડે એટલે સેવા ક્ષેત્રનો વિકાસ થાય, ખેતી ક્ષેત્રમાં કાચો માલ બને એટલે ઉદ્યોગ ઉપર અસર થાય અને ઉદ્યોગોમાં જે કાચો માલ જોઈએ એ ખેતી ક્ષેત્ર પૂરું પાડે। આમ ત્રણેય ક્ષેત્રો એકબીજા ઉપર આધાર રાખતા ક્ષેત્રો છે। પછી છે રોજગારી। ભારત અતિ વસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી। જેટલો શ્રમ ભારત પાસે છે એટલે કે જેટલી વસ્તી છે એટલી વસ્તી રોજગારી મેળવતી નથી, ઘણી વસ્તી બેરોજગાર છે, એટલે એનો જે શ્રમ છે એમને પડ્યો બેકાર, બરોબર પડ્યો છે। તો આ જે એનું શ્રમ છે એને ઉત્પાદકીય કાર્યોમાં ક્યાંય ઉપયોગમાં લેવામાં આવતો નથી, એને કારણે રોજગારીની તકોના અભાવને કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે। ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલી છે। વર્ષ 1951માં 10.6 શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા। 1950-51ની વાત કરીએ તો 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા। 100 લોકોમાંથી 10 જણા ઉદ્યોગ ક્ષેત્રમાં કામ કરતા હોય, તે પ્રમાણ વધીને 2011-12માં 24.3% થયું છે। ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન મૂડી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તેનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં ફેરફાર લાવી શકાય છે। ઉદ્યોગો તો ઠીક, ઉદ્યોગોથી લોકોને રોજગારી મળતી નથી, પણ ઉદ્યોગની જે નીતિ છે કેવી હોવી જોઈએ, ઉદ્યોગની નીતિ શ્રમ પ્રધાન હોવી જોઈએ, જ્યાં શ્રમનું મહત્વ હોવું જોઈએ, યંત્રોનું નહીં। જો ટેકનોલોજીથી આધારિત પદ્ધતિ હોય તો જાજા વ્યક્તિઓની જરૂર પડતી નથી, પણ જો શ્રમ જરૂરી હોય એટલે કે એવા યંત્ર હોય જે માનવ શ્રમથી ચાલતા હોય તો તમારે ત્યાં વધારે માનવોની જરૂર પડશે અને એને કારણે તમે એ પદ્ધતિ અપનાવો તો તમે વધારે લોકોને રોજગારી પણ આપી શકો છો। પછી છે નિકાસ આવક। ભારતમાંથી કોઈ પણ વસ્તુની નિકાસ કરી અને એની બદલામાં આપણને જે વિદેશી હુંડિયામણ મળે એને કહેવાશે નિકાસ આવક। ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જી શકે છે, જે હુંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ઉપયોગી સાબિત થાય છે। શા માટે નિકાસ કરે છે? તો કે નિકાસ કરશે એટલે એને વિદેશી હુંડિયામણ મળશે, અને આ વિદેશી હુંડિયામણ શા માટે ઉપયોગમાં આવશે,
તો કે આ વિદેશી હુંડિયા મણથી આપણને ભારતમાં જે કંઈ વસ્તુની કમી છે, જે કંઈ વસ્તુ આપણા ભારતમાં ઉપલબ્ધ નથી, એની આયાત કરવામાં આપણને આ વિદેશી હુંડિયા મણ કામ આવે છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થયો છે. દેશમાંથી કેટલી આવક આપણે કરીએ છીએ, અન્ય દેશોમાંથી નિકાસ કરીને, એમાંથી 2/3 હિસ્સો એટલે કે અંદાજે 70% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર આપે છે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદનની પ્રમાણ નિકાસ દ્વારા પણ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુની જરૂરિયાત પણ સંતોષે છે. ઉદ્યોગ ક્ષેત્ર આજે વિદેશી હુંડિયામણ મેળવે છે, એનાથી શું થશે? તો કે આજે વિદેશી હુંડિયામણ છે, આપણને જે વસ્તુની જરૂર છે એ વિદેશી હુંડિયામણ આપી અને આપણે અન્ય દેશમાંથી ખરીદી શકીએ છીએ. બીજું, આયાત કરવાથી શું થાય? તો કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ, અન્ય દેશ છે એના જેવી વસ્તુ બનાવતો નથી, એ કંઈક અલગ બનાવે છે. તો લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે. નવી નવી વસ્તુ બજારમાં હોય તો લોકોને વેરાયટી મળી રહે છે, અલગ અલગ પ્રકારો મળી રહે છે, એટલે એના કારણે તે લોકોની જરૂરિયાતો પણ સંતોષે છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પોતાના દેશના લોકોની જરૂરિયાત સંતોષે છે અને વધારાનું જે ઉત્પાદન હોય એને એ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે નિકાસ કરી દે છે. અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્ર સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય એટલે કે જે પ્રાથમિક જરૂરિયાતો છે એની માંગ સર્જાય છે અને એને કારણે આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતની માંગ વધે છે. દેશનો વિકાસ થશે તો સમજો એની સાથે સાથે લોકોનો પણ વિકાસ થશે, લોકોની આવકમાં વધારો થશે. લોકોની આવકમાં વધારો થશે એટલે જે લોકો માત્ર પ્રાથમિક જરૂરિયાતો સંતોષતા હતા, રોટી કપડાં અને મકાન, તેની હવે વધારાની જરૂરિયાતો ઉદ્ભવશે. વધારાની જરૂરિયાતોમાં આવશે મોજ શોખની અને આનંદ પ્રમોદની જરૂરિયાતો. એમાં માંગમાં વધારો થશે અને જો એની માંગ વધશે, મોજ શોખ અને આનંદ પ્રમોદની જે માંગ વધશે તો આ માંગ પૂરી કોણ કરશે? તો કે ઉદ્યોગો. તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપશે અને અલ્પ વિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શક્તિ હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલ અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થશે. લોકોની આવક વધશે એટલે લોકો પોતાની માંગ વધારશે, એમાં મોજ શોખની જરૂરિયાતો, આનંદ પ્રમોદની જરૂરિયાતો, સાથે સાથે એક બચત પણ કરશે કે અમુક રકમ તે બચત તરીકે રાખશે, એમાંથી એ પોતાની જરૂરિયાતો સંતોષશે. એટલે વિકાસ થવાથી લોકોનો વિકાસ થશે, દેશનો વિકાસ થશે અને જે લોકો બેરોજગાર છે એને રોજગારી પણ પ્રાપ્ત થશે. અને જે વિસ્તારો પછાત છે, અલ્પ વિકસિત છે, બરોબર, એને પણ રોજગારી આપી શકશું અને એની આવકમાં પણ વધારો કરી શકશું અને એને કારણે અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ. સમતોલ એટલે અસમતોલ એટલે અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ વિકાસ હોય, જ્યારે સમતોલ એટલે બધા પ્રદેશમાં આપણે રોજગારી સર્જી શકીએ. ખેતીનું આધુનિકીકરણ. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ જરૂરી બન્યું છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીનો
ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી બન્યું છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના યંત્ર આવી ગયા છે, જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય. અને આધુનિકીકરણને કારણે તમે આ નવા નવા યંત્ર ખેતી ક્ષેત્રે પૂરા પાડી શક્યા છો. ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન થવા લાગ્યું છે અને સરવાળે એમ કહી શકીએ કે ઉદ્યોગ દ્વારા અપનાવાયેલ નવીન ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બન્યો છે. ત્યારબાદ છે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. દેશ માટેની સિંચાઈ યોજના, રોડ, રસ્તા, પુલો વગેરે બાંધકામ માટે વગેરેનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ આ ઉદ્યોગો દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહનો વગેરે પૂરા પાડવામાં આવે છે. અર્થતંત્રનું પાયાનું માળખું સરળ બને છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનો પણ ઉદ્યોગો બહાર પાડે છે. બંદૂક, ગોળીઓ, ટેન્ક વગેરેનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જ થતું હોવાથી વિદેશો પરનું આપણું જે અવલંબન હતું તે ઘટે છે. એટલે કે જે વસ્તુ જ્યારે ભારતમાં ઉત્પાદિત ન થતી ત્યારે આપણે વિદેશો ઉપર આધાર રાખવો પડતો, અવલંબન રાખવું પડતું, તેમાં ઘટાડો થાય છે અને આપણું અર્થતંત્ર મજબૂત બને છે. ત્યારબાદ છે સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા વગેરે જેવા ગુણો ખીલે છે. ઔદ્યોગિકરણથી શું થયું? તો કે ઔદ્યોગિકરણથી નવી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતનો જે ખેડૂત હતો તે પ્રારબ્ધવાદમાં માનતો હતો, સંકુચિત માનસિકતા હતી, અંધશ્રદ્ધા હતી, જળ વલણો હતા, એટલે કે જે કંઈ પણ છે એમ જ ચાલવું જોઈએ, કંઈ ફેરફાર ન થવો જોઈએ. આ બધા ફેરફારો સામે ઔદ્યોગિકરણ આવવાથી નવી સંસ્કૃતિનું સર્જન થયું. એમાં તમે જુઓ તો કે શિસ્ત, કારખાનામાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે તમને શિસ્ત જોવા મળશે, કઠોર પરિશ્રમ, પછી એકબીજા સાથેની હરીફાઈ, સાથે કામ મળીને કરે એટલે ટીમ વર્ક, પછી સ્વનિર્ભરતા, વ્યક્તિ પોતાની જાતે સ્વનિર્ભર બનતા શીખ્યો છે, બીજા પરનું અવલંબન ઘટ્યું છે, એકબીજાનો સાથ સહકાર, સમજૂતી, નવા નવા પ્રયોગો, આ બધા ગુણો ખીલે છે, જેની સામે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જળ વલણ વગેરેમાં ઘટાડો થયો છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે ઔદ્યોગિક માળખું.
औद्योगिक માળખું કેવી રીતે હોય, ઉદ્યોગોનો અલગ અલગ પ્રકાર છે, કેટલી જાતના ઉદ્યોગો હોય એમાં આપણે એના પ્રકાર જોઈએ. તો કે ઔદ્યોગિક માળખું જે ભારતનું છે તે વધુ પ્રગતિશીલ રહ્યું છે, કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા ઔદ્યોગિક માળખાની સમજૂતી મેળવવી જરૂરી છે. ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડીરોકાણના કદના આધારે, માલિકીના કદના આધારે અને ઉત્પાદિત વસ્તુના આધારે ત્રણ સ્વરૂપે કરવામાં આવે છે. મૂડીરોકાણના આધારે, માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે. સૌ પ્રથમ જોઈએ મૂડીરોકાણના કદના આધારે, કેટલું મૂડીરોકાણ કરીએ એને કયા પ્રકારનો ઉદ્યોગ કહેવાય, કેટલી મૂડીની જરૂર હોય એને મોટો ઉદ્યોગ કહેવાય, કેટલી મૂડીની જરૂરિયાત હોય એને નાના પાયાના ઉદ્યોગો કહેવાય અને કેટલી મૂડી રોકવાથી એને મધ્યમ કદના ઉદ્યોગો કહેવાય. તો સૌ પ્રથમ જોઈએ મૂડીરોકાણના કદના આધારે ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગો. તો સૌ પ્રથમ જોઈએ ગૃહ ઉદ્યોગ. મુખ્યત્વે કુટુંબના સભ્ય અને સાદા ઓજાર વડે વીજળી યંત્રના ઉપયોગ વગર ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ કહે છે. નહીવત મૂડીરોકાણ એટલે એમાં જે પણ કંઈ મૂડી રોકી હોય એનું પ્રમાણ ઝાઝું ન હોય, થોડા એવા પ્રમાણમાં મૂડીની જરૂર હોય અને કુટુંબના સભ્ય દ્વારા ચાલતું હોય અને એમાં સાદા ઓજારો જોતા હોય, વીજળી અને યંત્રની બહુ ખાસ જરૂર ન હોય એવા યંત્રને ગૃહ ઉદ્યોગ કહે છે. જેમ કે પાપડ ઉદ્યોગ, અથાણા ઉદ્યોગ, આપણે જે ખબર છે તે એમાં ઝાઝા બધા ઓજારો યંત્રની જરૂર પડતી નથી અને મોટે ભાગે કુટુંબના સભ્ય દ્વારા ચાલતો હોય છે. ઉદાહરણ આપેલ છે ખાદી, ચાલો ઔદ્યોગિક માળખું જોઈએ. તો ઔદ્યોગિક માળખું મૂડીરોકાણના કદના આધારે ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. આ ઔદ્યોગિક માળખું પૂછાય તો બે માર્કમાં હોય તો તમારે માત્ર એના પ્રકાર જ લખવાના છે અને વધારે માર્કમાં પૂછાય તો તમારે એનું વિસ્તૃતિકરણ કરવાનું છે. એમાં પણ પ્રકાર છે, મૂડીરોકાણના કદના આધારે પૂછે, માલિકીના આધારે પૂછે અથવા ઉત્પાદિત સ્વરૂપના આધારે પૂછે. સૌ પ્રથમ ગૃહ ઉદ્યોગ જોઈએ. તો કે મુખ્યત્વે કુટુંબના સભ્ય દ્વારા સાદા ઓજારો વડે અને વીજળી અને યંત્રના ઉપયોગ વગર નહિવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ખાદી, પાપડ, ખાખરા, અગરબત્તી. ત્યારબાદ છે ટચુકડા ઉદ્યોગ. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમ પ્રધાન પદ્ધતિ દ્વારા 25 લાખની મૂડીરોકાણ મર્યાદામાં ચાલતા ઉદ્યોગો છે. એમાં યંત્રની જરૂર પડતી નથી, એટલે કે વધારે પડતો શ્રમ જોઈએ, યંત્રની બહુ ઓછી જરૂર પડતી હોય એને કહેવાય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એમાં તમે જુઓ તો ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગથી જે કલાત્મક ચીજ વસ્તુઓ બને છે એના ઉદ્યોગોને કહેવાશે ટચુકડા ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગો, જે ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય અને માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય એને કહેવાશે નાના પાયાના ઉદ્યોગો. અને આ નાના પાયાના ઉદ્યોગો મોટા ઉદ્યોગોને સહાયક હોય છે અને નાના પાયાના ઉદ્યોગો મોટા ઉદ્યોગોને જે વસ્તુની જરૂર હોય તે આપતા હોય છે. તો યાદ રાખવાનું, ગૃહ ઉદ્યોગોમાં નહિવત મૂડીરોકાણ, ટચુકડા ઉદ્યોગોમાં 25 લાખની મર્યાદા, નાના પાયાના ઉદ્યોગોમાં 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું અને
मध्यम पायाना उद्योगों में 5 करोड़ थी वधु अने 10 करोड़ थी ओछू एटली मूड़ी रोकवामां आवे छे। जे श्रम प्रधान अने मूड़ी प्रधान बे भेगू होय, यंत्रनी पण जरूर पड़ती होय अने लोकोना श्रमनी पण जरूर पड़ती होय एने कहेवाशे मूड़ी अने श्रम प्रधान। एवा उद्योगोने मध्यम पायाना उद्योगो कहे छे। यंत्र, रसायण, इलेक्ट्रॉनिक साधनो वगैरे उद्योगो। ત્યારબાદ જોઈએ મોટા પાયાના ઉદ્યોગો। જે ઉદ્યોગોમાં 10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થયો હોય અને જે માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહે છે। દાખલા તરીકે રેલવેના સાધનો, મોટા મોટા વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો। ફરીથી એકવાર યાદ રાખજો, ટચુકડા ઉદ્યોગોમાં નહિવત મૂડીરોકાણ, ત્યારબાદ પેલા ગૃહ ઉદ્યોગ એમાં નહિવત મૂડીરોકાણ, પછી ટચુકડા ઉદ્યોગો એમાં 25 લાખ સુધીનું મૂડીરોકાણ, ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગો એમાં 25 લાખથી 5 કરોડ, પછી મધ્યમ પાયાના ઉદ્યોગો એમાં 5 કરોડથી 10 કરોડ સુધી અને મોટા પાયાના ઉદ્યોગો એમાં 10 કરોડથી વધુ। ત્યારબાદ માલિકીના આધારે ઉદ્યોગો, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર જોઈએ તો એક આવશે જાહેર ક્ષેત્ર, બીજું આવશે ખાનગી ક્ષેત્ર, પછી આવશે સંયુક્ત ક્ષેત્ર અને ચોથું આવશે સહકારી ક્ષેત્ર। તો સૌ પ્રથમ આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જોઈએ। જ્યારે ઉત્પાદન એકમની માલિકી અને સંચાલન સરકારને હસ્તક હોય, દાખલા તરીકે કમલાબાગ એને જાહેર ક્ષેત્ર કહેવાય અને આપણા ઘરે બનાવેલ સ્વિમિંગ પૂલ એને આપણું ખાનગી એકમ કહેવાય। જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકારને હસ્તક હોય ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય। ઉદાહરણ તરીકે રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખાય છે। આ જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે। સૌ પ્રથમ ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ। એમાં સૌથી પહેલું જોઈએ ખાતાકીય ઉદ્યોગો। જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે અને એની આવક અને ખર્ચ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે તેવા ઉદ્યોગોને ખાતાકીય એકમો કહેવામાં આવે છે। દાખલા તરીકે રેલવે, ટપાલ વગેરે। સરકાર જ્યારે પોતાની સીધી નજર હેઠળ જે ઉદ્યોગ ચલાવે છે એને ખાતાકીય ઉદ્યોગ કહેવાય અને એની આવક કેટલી થશે, એનો અંદાજિત ખર્ચ કેટલો થશે, અંદાજપત્રમાં પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય તેને ખાતાકીય ઉદ્યોગો કહેવાય। એમાં આવશે રેલવે અને ટપાલ। જાહેર નિગમો, જે એકમોની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય પરંતુ માલિકી કોની, તો કે કેન્દ્રની કા રાજ્યની, પણ સંચાલન કોણ કરે, તો કે સંચાલન કોઈને સોંપી દીધું હોય એ વ્યક્તિ સ્વતંત્રપણે પોતાની રીતે એનું સંચાલન કરતો હોય, પરંતુ એની નિર્ણય પ્રક્રિયા, એને કંઈ પણ નિર્ણય લેવો હોય તો સરકારનું અનુસરણ કરવું પડે, સરકાર કેમ કરવું પડે તેની નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે। ઉદાહરણ જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ જીવન વીમા નિગમ, પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વેચાણ કરતા એમાં ઇફકો, જીએફસી, જીએનએફસી વગેરે આ ખાતરોના પ્રકાર છે। કઈ કંપનીઓ ખાતરનું વેચાણ ને ઉત્પાદન કરે છે। એકમો જાહેર નિગમો તરીકે ઓળખાય છે। તો ખાતાકીયમાં શું હતું, તો કે ખાતાકીય ઉદ્યોગોમાં સંચાલન અને અંકુશ બધું સરકારની દેખરેખ હેઠળ થતું હોય અને સરકાર જેના ખર્ચ અને આવક અંદાજપત્રમાં જાહેર કરે એને ખાતાકીય ઉદ્યોગો કહેવાય।
पची छे जाहिर निगमों जेमा मालिकी केन्द्र अथवा राज्य सरकार नी बराबर पण चलावतु कोई निगम होय स्वतंत्रपणे पण निर्णय पाछो सरकार ने आधारित होय बराबर एना उदाहरण छे जीवन वीमा निगम ट्रांसपोर्ट निगम एर इंडिया अने खातर उत्पादन नी अलग अलग कंपनीओ त्यारबाद छे संयुक्त मूड़ी कंपनीओ संयुक्त एटले आपणने ख्याल होय जेमां खानगी अने जाहिर बन्नेनुं अस्तित्व हशे जे एकमोनुं संचालन सरकार खानगी क्षेत्रनी जेम प्रवर्तमान कंपनी धारा मुजब करे छे सरकार पण कोना जेम खानगी क्षेत्रनी जेम कंपनी धारा मुजब करे छे उपरांत आ एकमोनो निश्चित मालिकी हक सरकार जे ते एकमना शेर बहार पाड़ी लोको के संस्थाओने वेची अने मूड़ी एकठी करे छे एकमो सरकारना सीधा अंकुशथी मुक्त होय छे आवा एकमो खाताकीय एकमो अने जाहेर निगमोथी जुदा प्रकारना होय छे आमां सरकारनो कोई पण जातनो अंकुश होतो नथी एटले एने खाताकीय एकमो अने जाहेर निगमो करता अलग स्वरूप आपवामां आव्युं छे। उदाहरण तरीके हिंदुस्तान मशीन टूल्स ऑइल एंड नेचरल गैस कॉर्पोरेशन ONGC अने इंडियन ऑइल कॉर्पोरेशन। त्यारबाद आवे छे खानगी क्षेत्रना उद्योगो जे औद्योगिक एकमोनी मालिकी अने संचालन खानगी होय तेवा एकमने खानगी एकम कहेवाय छे। अहीं नोंधनीय छे કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું હોય છે આમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરી શકતી નથી કારણ કે એ કોઈ વ્યક્તિની માલિકીનું છે એટલે એને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવ્યું છે। બની શકે કે કોઈ એક વ્યક્તિનું ન હોય પણ અમુક ભાગીદારોએ નક્કી કરીને ઉદ્યોગ સ્થાપેલું હોય તો એ પણ ખાનગી ક્ષેત્ર જ કહેવાશે પણ એક વ્યક્તિ એનો માલિક નહીં હોય બધા ભાગીદારો એના માલિક બનશે। એનું ઉદાહરણ છે કાર ટીવી બૂટ ચપ્પલ બનાવતા ઉદ્યોગો। સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત છે। સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપી દે છે। જ્યારે કોઈ પણ કંપની 51% કે વધારે શેર અન્ય કંપનીને કે અન્ય કોઈને આપી દે ત્યારે 51%થી વધુ શેર ધરાવનાર વ્યક્તિ એનો માલિક બની જાય છે જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનું હોવા છતાં પણ તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે। ઉદાહરણ તરીકે GSPC સહકારી ક્ષેત્રના ઉદ્યોગો નાના માલિકોનું શોષણ અટકાવવા શ્રમિકોનું શોષણ અટકાવવા અને ગ્રાહકોના શોષણને અટકાવવા માટે બધા લાભ બધાને મળે એના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને સહકારી ક્ષેત્ર કહે છે। સહકારી ક્ષેત્રમાં તમે જુઓ તો આવશ્યક વસ્તુઓની દુકાનો હોય છે। આવશ્યક વસ્તુઓ એટલે તો કે દૂધની ડેરીઓ કેટલીક બેંકો આ વગેરેનું જે સંચાલન છે તે સહકારી ધોરણે થતું હોવાથી તેને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। એના આપણે ઉદાહરણ જોઈએ તો ઇફકો અને ક્રિચો। ૧૦.૨.૩ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે સૌથી પહેલા આપણે જોયું મૂડી રોકાણના આધારે પછી જોયું માલિકીના આધારે અને ત્રીજું આપણે જોઈએ છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે। એમાં બે પ્રકારના ઉદ્યોગો છે એક છે વપરાશી વસ્તુ અને બીજી છે અર્ધ તૈયાર। વપરાશી વસ્તુ એટલે કેવી વસ્તુ તો કે વપરાશી વસ્તુ એટલે એવી વસ્તુ જેને આપણે ખરીદવા જઈએ અને તરત જ તેનો ઉપયોગ કરી શકતા હોઈએ દાખલા તરીકે ઘી તેલ સાબુ શેમ્પૂ પાવડર વગેરે। વપરાશી વસ્તુના ઉદ્યોગોમાં જે લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓને વપરાશી વસ્તુ કહેવાય।
અને આવા વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય. ઘી આપણે લઈ આવીએ છીએ, તરત ઉપયોગમાં કરીએ છીએ. તેલ, સાબુ, શેમ્પૂ, પાવડર જે કંઈ પણ લઈ આવીએ છીએ એનો આપણે પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરીએ છીએ. અર્ધ તૈયાર વસ્તુ, બરાબર. અર્ધ તૈયાર વસ્તુ એટલે કેવી વસ્તુ? તો કે જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થયું હોય, એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ એનો હજી ઉત્પાદન ઉપર કંઈક પ્રોસેસ કરવાની બાકી છે, ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે. અને એવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે સૂતર, તો સૂતરમાંથી હજી કાપડ બનાવવાનું બાકી છે, લોખંડના પતરા, પછી યંત્રો વગેરે. 10.3 છે, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, એ આપણા કોર્સમાં નથી. નેક્સ્ટ આપણે પછીના લેક્ચરમાં લેશું.